તો મિત્રો સ્વાગત છે. મિત્રો આ એપ્લિકેશન સ્પેશિયલ MP3નો વોઇસ કોઈ પણ ગીતનો તમારે ચેન્જ કરવો છે તો આ વિડીયો એના માટે આપણે બનાવ્યો છે. એપ્લિકેશન બહુ સરસ છે. તમારી પાસે કોઈ પણ ડીજે ગીત છે અથવા કોઈ પણ સામાન્ય ગીત છે એનો તમારે વોઇસ ચેન્જ કરવો છે, એટલે કે જે તમે વોઇસ આપણે જોયો છે એનો જાડો પાતળો અવાજ કરવો છે, તો કેવી રીતે કરવાનું અને સ્પીડ વધારવી છે તો કેવી રીતે વધારવાની, તો તમે સૌથી પહેલાં તો આ ગીત તમે સાંભળ્યું જોઈ લો, હું તમને એને સ્પીડ વધારું અને વોઇસ ચેન્જ કરતા જોઈ લો. તમે ખાસ તો ધ્યાન આપજો મિત્રો. તો મિત્રો આ રીતે વોઇસ ચેન્જ થાય છે. એવું નથી કે એક જ ગીત મિત્રો થાય છે, તમે કોઈ પણ તમારી પાસે ગીત હોય એના દરેક ગીતો તમે અહીંયા લઈ શકો છો. તો હું તમને બીજા છું મિત્રો, કોઈ પણ ગીતનું વોઇસ બદલી શકાય છે. તમારી પાસે ડીજે હોય કે ભલે કોઈ સામાન્ય ગીત છે, તમે જોઈ એનો સ્પીડ વધારવી છે, તમારે જાડો પાતળો કેટલો અવાજ જાડો રાખવો છે અને કેટલો પાતળો રાખવો છે. અત્યારે મિત્રો ઘણા બધા લોકો વોઇસ ચેન્જ કરીને ઘણા બધા MP3 ગીત છે, ડીજે ગીત બનાવે છે, એટલે શું કે કોપીરાઇટ ન મળે અને તમારે ઘરે વગાડવું હોય MP3, એટલે કોઈ ટેપની અંદર તમારા ઘરે પ્લેયરમાં, તો બહુ સરસ આની અંદર મેચિંગ થાય છે. સાઉન્ડ જેવું કરવું હોય ને એવું મિત્રો એની અંદર થાય છે. એ પણ સિસ્ટમ તમને શીખવાડું છું મિત્રો. આ એપ્લિકેશનની અંદર આવે છે, તો અહીંયા જોઈ લો, આ રીતે તમે સેટિંગ કરી લો. મિત્રો આ રીતે ગીત મેચ થાય છે આની અંદર. આની અંદર કોઈ મહેનત કરવાની જરૂર નથી. તમારી પણ જેટલા પણ તમારી પાસે ગીતો છે એ ગમે તે ગીત તમે મતલબ ચેક કરી શકો છો. તો અહીંયાથી હું તમને ડીજે છે, આ તો ડીજે વગરના અલગ ગીતો છે, એ હું તમને અહીંયાથી મેચિંગ કરીને સેટિંગ કરીને દેખાડું છું. મિત્રો જોઈ લોજો, અહીંયા ઘણા બધા ગીતો મેં પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલા છે. તો ચલો આપણે આ ગીત લીધું છે. મિત્રો કોઈ પણ ગીત એની અંદર મેચિંગ થાય છે. પછી અહીંયા બીજું સાઉન્ડ આપેલું છે, સાઉન્ડ મેચ કરવા માટે અહીંયાથી આપણે કોઈ બીજું ગીત લઈ લઈએ. તો અહીંયાથી કોઈ પણ ગીત અહીંયા આપણે ડીજે ટાઈપનું હોય ને તમારે જો પ્લેયરમાં વગાડવું છે તો અહીંયા આપણે પ્લેયરનું ડીજે બનાવવાનું જે ઓપ્શન છે, મેં જે ડીજે બનાવ્યા છે ગીતની અંદર આપણે જતા રહીએ. અને અહીંયા કાઇનમાસ્ટર ઓડિયો છે, તો બીટ્સ છે, તો ઘણા બધા મેં પહેલેથી મિત્રો અહીંયા ગીત રેકોર્ડ કરેલા છે અહીંયા. તો ચલો આની અંદરથી આપણે ગીત લઈ લઈએ કોઈ પણ, બરાબર છે, જોઈ લો. તો મિત્રો આ રીતે આવે છે અને એની અંદર એક બીજું ઓપ્શન તમને અહીંયા ત્રણ તબક્કા છે એની ઉપર તમે ક્લિક કરો એક વખત અને આ ટાઈપનું ઓપ્શન તમને મળશે. એની અંદર ઘણી બધી સિસ્ટમો બીજી આપેલી છે કે ટેગ, એટલે કે તમારો ટેગ એડિટર, એટલે કે તમારી કોઈ પણ MP3ની અંદર ફોટો, કોઈ પણ MP3 ગીતની અંદર તમારી ફોટો એડ કરવી છે, કોઈ પણ ખબર છે ઘણી બધા ગીતોની ફોટો આવે છે ટાઈપ ફોટો સેટ કરવી છે તો આની અંદર જવાનું રહેશે. જોઈ લો આ સિસ્ટમ આપેલી છે એની અંદર તમને ત્યાં મળશે. અને અહીંયા સેવ કરવાનું મિત્રો ઓપ્શન છે. તમે ગીત મેચિંગ કર્યા પછી તમારે સેવ કરવું છે તો અહીંયા ઓપ્શન આપેલું છે. ત્યાર પછી અહીંયા જઈએ તો અહીંયા ઘણી બધી આ રીતે તમારે ગીત અલગ અલગ સ્ટાઇલમાં આ રીતે મળતા રહેશે. તમારે વગાડવા હોય તો ડાયરેક્ટલી મેચિંગ કરીને, તો સિસ્ટમ તે પણ આપેલી છે. ત્યાર પછી અહીંયા બીજી સિસ્ટમે ત્રણ ટપકા ઉપર ક્લિક કરીએ અને અહીંયા ગેટ એડિટિંગ મતલબ એડિટિંગ જે લખી એડિટર લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. જોઈ લો આ રીતે જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારે અહીંયા ફોટો કરવાનું ઓપ્શન એક સેટિંગમાં મતલબ આવે છે. અહીંયા ડિલીટ ફ્રોમ, આ રીતે કોઈ પણ સિસ્ટમ તમારે અહીંયા વધારાની છે અને ડિલીટ કરવી છે કરી શકો છો. અને બીજું અહીંયા પ્લે નેક્સ્ટ એટલે ગીત બદલવાની સિસ્ટમ છે. હવે અહીંયાથી આપણે આ ગીત લીધું છે દાખલા તરીકે, તો એ બી અહીંયા જો આ ટાઈપનું ઓપ્શન તમને મળે છે અહીંયા જે સેટિંગ કરવું હોય ને એ બધું જ મિત્રો. તો ખાસ મિત્રો તમને માહિતી ગમી હશે અને કોઈ પણ ગીતને આ મેચિંગ કરી શકો છો મિત્રો ખાસ.
કોઈ પણ ગીતનો તમારે જાડો પાતળો અવાજ કરવો છે એના માટે આ ખાસ એપ્લિકેશન છે. અહીંયા બીજા બધી ઘણી બધી સિસ્ટમો અહીંયા આપેલી છે મિત્રો, એ તમે ખુદ અહીંયા ચેક કરી શકો છો. આ રીતે ઘણી બધી સિસ્ટમો આપેલી છે, તમારે લૂપ માર્કેટિંગ, જે તમારે ઇન્ક્વાયરી જોઈ લો, જે તમારે ગીતની અંદર સાઉન્ડ આગાપાછું થોડુંક કરવું હોય ને તો પણ મિત્રો તમે એની અંદર કરી શકો છો. તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો ખાસ અમારી ટેકનિકલ જે ગૂગલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને આવનારી વિડીયોની ખાસ નોટિફિકેશન માટે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા જ નહીં, કારણ કે દરેક વિડીયો તમારા માટે એડિટિંગ માટે બહુ સારા આવે છે. અને ડીજે કેવી રીતે બનાવો, સેમ્પલ ક્યાંથી ડાઉનલોડ કરવા, અને જે આપણે પોસ્ટર વિડીયો ડાઉનલોડ બનાવું છું ને કેવી રીતે બનાવવાના, એની સંપૂર્ણ માહિતી અમારી ચેનલમાંથી તમને મળતી રહેશે. તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને આગળ શેર પણ કરજો મિત્રો. મિત્રો હવે એપ્લિકેશન, જે એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવું છે, તો અહીંયા જોઈ લો, પ્લે સ્ટોરથી તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. આ એપ્લિકેશન તમને અહીંયાથી ડાઉનલોડ કરતા ના આવડે તો આ એપ્લિકેશનની લિંક હું નીચે આપી દઈશ, ત્યાંથી તમે ઓનલાઈન મતલબ ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો આવનારી વિડીયોને ખાસ જોવાનું ભૂલતા નહીં, અને અમારી દરેક વિડીયોને જોવાનું ભૂલતા નહીં. દરેક એડિટિંગની વિડીયો ડીજે બનાવવાની આપણે અપલોડ કરેલી છે, તો ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને વિડીયોને આગળ શેર પણ કરજો.